તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત। બાબરી મસ્જિદ કેસ, અડવાણી પર ચાલશે કેસ। બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે બીજેપીના મોટા નેતાઓ પર કાવતરાનો મુકદમો ચાલશે। સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે બીજેપીના મોટા નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિંહ સહિત 21 નેતાઓ પર કાવતરાની ધારાનો મુકદમો ચાલશે। બાબરી મસ્જિદ પાડવામાં આવી ત્યારબાદ આ અંગે એફઆઈઆર લખનૌ અને ફૈઝાબાદમાં નોંધાઈ હતી, પણ હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બંને મુકદમાની સુનાવણી એક સાથે જ લખનૌ સેશન્સ કોર્ટમાં થશે। આ મામલાની સુનાવણી 2 વર્ષમાં પૂરી કરવાનો આદેશ છે। સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે કલ્યાણસિંહને રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપવાનો નૈતિક દબાવ હશે, અને હવે જ્યારે લાલકૃષ્ણ અડવાણી કે જે રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ હતા તેમના માટે મુશ્કેલી ઊભી થશે। સુરેશ પ્રભુની ચેતવણી, ટ્રેન મોડી ચાલશે તો થશે કાર્યવાહી। ટ્રેન પોતાના સમય કરતા ઘણી મોડી ચાલે છે તેની વધતી ફરિયાદોના પગલે રેલ મંત્રી સુરેશ પ્રભુએ રેલવેના અધિકારીઓને ચેતવણી આપી છે કે જો સમયસર ટ્રેન પહોંચે તેવા પ્રયત્ન નહીં થાય તો તેમના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ઝોનલ પ્રમુખોને કહેવામાં આવ્યું છે કે રાતના 10 વાગ્યાથી સવારે 7 વાગ્યાની વચ્ચે નાઇટ શિફ્ટમાં વરિષ્ઠ અધિકારી તત્કાલ મૂકવામાં આવે કે જેથી ટ્રેનોની અવર જવર પર તેઓ ધ્યાન રાખે અને કોઈ સમસ્યા હોય તો તેનું નિવારણ લાવે। કેનેડાની રક્ષા કંપનીઓ ઉત્પાદન માટે મેક ઇન ઇન્ડિયામાં રસ। મૂળ ભારતીય કેનેડાના રક્ષા મંત્રી હરજીતસિંહ સજ્જન ભારતની મુલાકાતે આવ્યા છે। નાણામંત્રી અરુણ જેટલી સાથે તેમણે રક્ષા અને સુરક્ષા સહયોગ વધારવાના મુદ્દા પર વાત કરી। સજ્જને કહ્યું હતું કે કેનેડાની રક્ષા કંપનીઓ ઉત્પાદન માટે મેક ઇન ઇન્ડિયા પહેલમાં ભાગ લેવામાં રસ ધરાવે છે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે કેનેડા વિભિન્ન સૈન્ય ઉપકરણોમાં સંયુક્ત ઉત્પાદનમાં ઘણો સહયોગ આપી શકે છે। ગરમી વધી, શાકભાજીના ભાવ વધ્યા। ગરમીનો પારો જ્યાં 43 પર પહોંચી ગયો છે ત્યાં શાકભાજીનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે। ઉનાળો શાક કહેવાતા ભીંડા, તુરિયા, ટિંડોળા, ગવાર, ગલકાના ભાવ આસમાને છે। છેલ્લા 10 દિવસમાં શાકભાજીના ભાવમાં 10% જેટલો વધારો નોંધાયો છે, ત્યારે વેપારીઓનું કહેવું છે કે આ વખતે પાકના ઉત્પાદનમાં 30% ઘટાડો નોંધાયો છે। T20માં 10,000 રન બનાવી ક્રિસ ગેલે રચ્યો ઇતિહાસ। IPL સીઝન 10માં રોયલ ચેલેન્જર્સ અને ગુજરાત લાયન્સના મુકાબલામાં બન્યો ઇતિહાસ। રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટ્સમેન ક્રિસ ગેલે T20માં 10,000 રન ફટકારીને વિશ્વમાં T20માં આટલા રન કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે। રાજકોટમાં રમાયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સે બાજી મારી। આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝ હૈદરાબાદનો મુકાબલો દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે હૈદરાબાદમાં થશે।